અહિંસા યાત્રાનું ભરૂચ તાલુકાના વેરડીયા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સદ્ભાવના નૈતિકતાના પ્રચાર પ્રસાર અને નશા મુક્તિના અભિયાન સમે સ્વસ્થ સમાજની રચના સમાજના સામાજિક કુરિવાજો અંધશ્રદ્ધા અને ખોટા ધાર્મિક ક્રિયાકાંડો પર તીખા પ્રહારો કરી સદ્ભાવના નૈતિકતાના પ્રચાર પ્રસાર તથા નશા મુક્તિ અભિયાન માટે સતત પ્રયત્નશીલ રહેનાર શાંતિના દૂત સમાન જૈન ધર્મના તેરા પંથના આચાર્ય મહાશ્રમણ મહારાજ આયોજિત અહિંસા યાત્રા ભરૂચ તાલુકાના વેરડીયા ખાતે આવી પહોંચતા વરડીયા ગામના નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દેશ વિદેશ ખ્યાતિ ધરાવનાર આચાર્ય શ્રી મહાશ્રમણ મહારાજે તેમની મૃદુ અને ગંભીર શૈલીમાં પ્રાસંગિક પ્રવચનમાં શ્રોતાઓના દિલ જીતી લીધા હતા। અત્રે યાદ આપવું જરૂરી છે કે અહિંસા યાત્રાના સમર્થનના એક ભાગરૂપે નેપાળ સરકારે અહિંસા યાત્રા પર ટપાલ ટિકિટ બહાર પાડી છે। પંથના એક અહેવાલ મુજબ 1 કરોડથી પણ વધુ લોકો આ આચાર્ય મહારાજની પ્રેરણાથી નશામુક્તિનો સંકલ્પ સ્વીકારી નશામુક્ત બન્યા હોવાનું જાણવા મળેલ છે। આ પ્રસંગે ગામના મહિલા સરપંચ ફાજીલા દુધવારાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં આચાર્ય મહારાજના પ્રવચનમાં સૂચવેલ માર્ગ ચાલી જીવન વિતાવવા તથા હંમેશા ભાઈચારા સદ્ભાવનાના મંત્ર અને જીવનમાં હંમેશા ઉતરી અહિંસા યાત્રાના સંકલ્પને આગળ વધારવા અનુરોધ કર્યો હતો। અહિંસા યાત્રાના આ અભિયાનમાં ગુજરાતભરના આ સંપ્રદાયના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। યાકુબ પટેલ, ચેડેશ ટીવી, ભરૂચ।